નમસ્કાર મિત્રો, એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ધોરણ 7, 8, 10, 12 અને જેમણે ગ્રેજ્યુએશન કરેલું છે એમના માટે સેન્ટ્રલ લેવલની ભરતી આવી ગઈ છે. તો મિત્રો, આજે કાયમી ભરતી છે. તો મિત્રો, ભરતી અંતર્ગત જે સંપૂર્ણ ઓફિશિયલ માહિતીના આધારે જાણીશું સંપૂર્ણ વિગત. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક શેર જરૂર કરજો, જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે જાણી શકો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, તાજેતરમાં આવેલી નેશનલ સર્વે રિસર્ચ અંતર્ગત જે ભરતી છે એ અંતર્ગત, એટલે કે NSR અંતર્ગત જગ્યાઓ છે. તો મિત્રો, આની અંદર તમારે વેબસાઇટ અંતર્ગત ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો ઓનલાઈન અરજી કરવા માટે જે ઓફિશિયલ વેબસાઇટ છે cndsr.org ઉપર જઈને તમે અરજી કરી શકો છો. તો મિત્રો, આની અંદર જગ્યાઓ કયા કયા વિભાગની અંદર છે? તો સર્વે મેનેજર માટે સિનિયર લેવલ, ડિસ્ટ્રિક્ટ સર્વે ઓફિસર એટલે કે ડિસ્ટ્રિક્ટ વાઇઝ, સર્વે કોઓર્ડિનેટર, ક્લાર્ક, એકાઉન્ટ, આસિસ્ટન્ટ અને પ્યુન માટે જગ્યાઓ છે. એમ કરીને અલગ અલગ 6 વિભાગની અંદર જગ્યાઓ છે. તો મિત્રો, આની અંદર જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ મિત્રોએ ફક્ત આની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો, આની અંદર તમારું મેન એક્ઝામિનેશન લેવામાં આવશે અને પછી તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. ઇન્ટરવ્યૂ પછી તમારી સિલેક્શન કરવાપાત્ર થશે. તો મિત્રો, આની અંદર જે પીરિયડ છે એ તમે જોઈ શકો છો. જે ટર્મ અને કન્ડિશન બાબતે જે કોન્ટ્રાક્ટ બેઝિક હોય છે એ અંતર્ગત આની અંદર ભરતી થવાપાત્ર રહેશે. અને જે પણ મિત્રો આની અંદર અરજી કરવા માગતા હોય એ મિત્રોએ ઓનલાઈન અરજી કરવાની છે. તો મિત્રો, આની અંદર એલિજિબલ ક્રાઇટેરિયા એની વિગતો તમે જોઈ શકો છો કે કયા કયા ડોક્યુમેન્ટ તમારે આપવાના રહેશે. તો આની અંદર ઇન્ડિયાના કોઈ પણ કેન્ડિડેટ છે એ મિત્રો અરજી કરી શકે છે. ઉંમરની વાત કરીએ તો સર્વે મેનેજરની અંદર 21 થી 40 વર્ષ, તો મિત્રો ડિસ્ટ્રિક્ટ સર્વે ઓફિસરની અંદર 21 થી 40 વર્ષ, સર્વે કોઓર્ડિનેટરની અંદર 18 થી 40 વર્ષ, ક્લાર્ક એકાઉન્ટ માટે 18 થી 40 વર્ષ, આસિસ્ટન્ટ માટે 18 થી 38 વર્ષ, પ્યુન માટે 18 થી 40 વર્ષ સુધીની ઉંમર તમારી હોવી જોઈએ. તો સરકારશ્રીના ધારાધોરણ મુજબ SC ST OBC માટે જે ઉંમરની અંદર તમને છૂટછાટ મળે છે એ પણ તમને મળવાપાત્ર રહેશે. તો મિત્રો, આની અંદર ઘણી બધી માહિતી જે આપેલી છે ES સર્વિસમાં છે, રિઝર્વેશન છે, જે પણ PH કેન્ડિડેટ છે એમને જે બેનિફિટ મળે છે એની પણ વિગતો તમને આ PDFની અંદર આપેલી છે. તો મિત્રો, આની અંદર જે અગત્યની માહિતી અનુસાર આપણે જાણીએ તો મિત્રો, જે જગ્યાઓ છે એની અંદર લાયકાત શું હોવી જોઈએ? તો મિત્રો, સર્વે મેનેજર માટે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી કરેલી હોવી જોઈએ. સાથે મિત્રો ડિપ્લોમા જો કરેલું છે તો પણ તમે અરજી કરી શકશો. ડિસ્ટ્રિક્ટ સર્વે ઓફિસરની અંદર જે જગ્યાઓ છે એની અંદર બેચલર ડિગ્રી કરેલી હોવી જોઈએ, એટલે કે BA, BSc અને BCOM કરેલું હોય તો પણ તમે જઈ શકો છો. સર્વે કોઓર્ડિનેટર માટે ધોરણ 12 પાસ કરેલું માગેલું છે. ક્લાર્ક માટે 12 પાસ છે, આસિસ્ટન્ટ માટે 10 પાસ છે અને પ્યુન માટે 7 પાસ માગેલું છે. આની અંદર કોઈ પણ પ્રકારનો તમારે અનુભવની જરૂર નથી. જો તમે એક્સપિરિયન્સ વગરના છો તો પણ તમે અરજી કરી શકશો. તો મિત્રો, આની અંદર ટોટલ જગ્યાઓ 647 જગ્યાઓ છે. તો એની અંદર આપણે વાત કરીએ તો સર્વે મેનેજરની અંદર ટોટલ જગ્યાઓની વાત કરીએ 15 છે. ડિસ્ટ્રિક્ટ સર્વે ઓફિસર માટે 82 છે. તો સર્વે કોઓર્ડિનેટર માટે 158, ક્લાર્ક માટે 96, આસિસ્ટન્ટ માટે 172, પ્યુન માટે 124 જગ્યાઓ. એમ કરીને ટોટલ 647 જગ્યાઓ પર ભરતી થવાપાત્ર રહેશે. તો મિત્રો, આની અંદર એક્ઝામ બાબતે જે ફી પે કરવાની છે એના વિશે વાત કરીએ. જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય 31/5/2022 સુધી તમે ફી પે કરી શકો છો. એની અંદર 375 SC ST PW BD માટે છે અને અનરિઝર્વ કેન્ડિડેટ એટલે કે EWS ઓપન અને OBC માટે 850 રૂપિયા ફી પે કરવાની રહેશે. તો મિત્રો, આની અંદર જે ઓનલાઈન એક્ઝામિનેશન લેવામાં આવશે એની અંદર તમને સિલેબસ તમને જોવા મળતો હશે. 100 ગુણનું પેપર રહેશે. એ અંતર્ગત તમારે સંપૂર્ણ સિલેબસ તૈયાર કરવાનો રહેશે. 100 ગુણના પેપરમાંથી જે પણ સિલેક્ટ થશે મેરિટ પર છે એમનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. ઇન્ટરવ્યૂ લીધા પછી તમને સિલેક્શન કરવામાં આવશે. તો મિત્રો, આ હતી સંપૂર્ણ વિગત. જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ મિત્રો
30/5/2022 સુધી આની અંદર ઓનલાઈન અરજી કરી શકે છે. વધુ માહિતી માટે PDF તમને નીચે મળશે, ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો. તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.